નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે, પણ શું આપને ખબર છે કે આ મહિનો એટલે કે એપ્રિલ મહિનાથી કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે? તો ચાલો તમને જણાવું કે આ વસ્તુ કઈ છે જેના ભાવ હવે તમારે વધારે ચૂકવવા પડશે। જાણવા માટે જુઓ આ પૂરો વિડિયો મારી એટલે કે ધરા સાથે। તો સૌથી પહેલા વાત કરીએ સસ્તી થયેલી વસ્તુઓની। સૌથી પહેલા સ્માર્ટફોનની કિંમત હવે ઘટી છે। આ મહિનાથી મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મ સાથે પાર્ટ્સ, મોબાઈલ કેમેરા, મોડ્યુલના કેમેરા લેન્સ અને અન્ય વસ્તુઓ પર 5-12.5% સુધી કસ્ટમ ડ્યુટીની છૂટ આપવામાં આવી છે। એનાથી સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગની કિંમતમાં ઘટાડો થયો છે। જ્યારે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટી જાય છે તો કંપનીઓ સ્માર્ટફોનની કિંમતો ઘટાડે છે અને એટલા માટે જ સ્માર્ટફોનની કિંમત હવે ઘટી છે। બીજી વાત છે સ્માર્ટ વોચની કિંમતો પણ ઘટી છે। સરકારે સ્માર્ટ વોચ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને 31 માર્ચ 2023 સુધી કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવાની જાહેરાત કરી છે। આવી સ્થિતિમાં આ મહિનાથી ઘરેલુ પ્લાન્ટમાં તૈયાર થતી સ્માર્ટ વોચની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે। ત્રીજી વાત, ફિટનેસ બેન્ડની કિંમતો પણ ઘટી છે। સ્માર્ટ વોચની જેમ ફિટનેસ બેન્ડની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે। ફિટનેસ બેન્ડ પણ સ્માર્ટ વોચની કેટેગરીનો ભાગ છે। આવી સ્થિતિમાં મેન્યુફેક્ચરિંગ કરનારી તમામ કંપનીઓને 31 માર્ચ 2023 સુધી કસ્ટમ ડ્યુટીમાં છૂટછાટ આપવામાં આવી છે, જેના માટે હવે ફાયદો મળશે। તો આ તો વાત થઈ સસ્તી થયેલી વસ્તુઓની, પણ કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તે પણ જાણી લો। સૌથી પહેલા તો વાયરલેસ ઇયરબડ્સ મોંઘા થયા છે। સરકારે ઇયરબડ્સ મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ થતા પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીને વધારી દીધી છે। આવી સ્થિતિમાં આ મહિનાથી ઇયરબડ્સના પ્રોડક્શનની કિંમતમાં વધારો થઈ શકે છે। પ્રોડક્શન કોસ્ટ વધારવાથી વાયરલેસ ઇયરબડ્સ સાથે નેકબેન્ડની કિંમત પણ વધી જશે। બીજું છે પ્રીમિયર હેડફોન્સ પણ મોંઘા થયા। પ્રીમિયર હેડફોન તો ભારતીય માર્કેટમાં પહેલેથી જ મોંઘા હતા। આવી સ્થિતિમાં હવે સરકારે તેની ઇમ્પોર્ટ ડ્યુટી પર 20% પણ વધારે ચાર્જ લેવાની જાહેરાત કરી છે। આવામાં ઇમ્પોર્ટેડ પ્રીમિયર હેડફોન માટે યુઝર્સને હવે વધારે કિંમત ચૂકવવી પડશે। ત્રીજી વાત છે ફ્રીજની કિંમતમાં પણ વધારો થયો છે। ગરમી શરૂ થઈ ગઈ છે અને ફ્રીજ લગભગ દરેક ફેમિલીની જરૂરિયાત છે। જો કે આ નવા નાણાકીય વર્ષથી એટલે કે આ મહિનાથી જ ફ્રીજ ખરીદવાનું મોંઘું થઈ ગયું છે। સરકારે બજેટ 2022 દરમિયાન ફ્રીજમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્રેસર અને બીજા પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી, જે હવે લાગુ પણ થઈ ગઈ છે। એટલે કે કહી શકાય કે હવે એની કિંમતોમાં વધારો થઈ ગયો છે। ચોથું છે કાર પણ મોંઘી થઈ છે। આ મહિનાથી ફરી એકવાર કાર ખરીદવાનું મોંઘું થઈ જશે। ટાટા, BMW, ટોયોટા, મર્સિડીઝ બેન્ઝ સાથે ઓડી જેવી તમામ કંપનીઓએ પોતાની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે। આ તમામ કંપનીઓનું કહેવું છે કે કાચા માલની કિંમત વધારવાના કારણે તેમના પર બોજ વધી રહ્યો છે, જેના કારણે તેમને કારની કિંમતમાં 4% સુધીનો વધારો કરવો પડી રહ્યો છે। ઘણી ઓટોમોબાઈલ કંપનીઓએ આ વર્ષે જાન્યુઆરીમાં ઇનપુટ કોસ્ટને કારણે કિંમતો વધારી હતી। બસ, તો આવી જ કેટલીક મજેદાર વાતો સાથે મળતા રહીશું। જોતા રહો Zee24 કલાક। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર Zee24 કલાકને ફોલો કરો, સાથે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો Zee24 કલાક। નમસ્કાર।